તો આઈડિયા હતા જ પણ એમાંથી ખબર નથી કે બોલાનું કરશું ત્યારે હા એવું હતું કે મતલબ ત્યારે સીઝન ચાલતી હતી અને મોકા ભી કો ચોખ્ખો લાગી ગયો મારું નામ શ્રુતિ વઘાસિયા ઓકે તો આટલી બધી મસ્તી કરી રહ્યા છો તો સાથે બિઝનેસ કરતા કરતા કેટલી મસ્તી કરો છો મજા આવી રહી છે હા મજા આવી રહી તો ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ઉનાળો ચાલુ થયો હોય તો સૌથી પહેલું યાદ આવે બરફનો ગોળો બરફના ગોળા તો બધે ખાધા હશે પણ આજે અમે તમને કઈક અલગ જગ્યાએ લઈ જઈશું જ્યાં તમને જ્યાં જઈને તમે ગોળો ખાશો તો તમને દંગલ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવશે કે મારી છોરી છોરો સે કમ હે કા તો શું નામ છે તમારું ગ્રીષ્મા રાબડિયા ગ્રીષ્મા તો આખું આ ગોળ બનાવવાનો આઈડિયા કરી આવ્યો અને આ શરૂઆત કેવી રીતે થઈ એ અમને તો ખબર જ છે પણ અમારા દર્શકોને જણાવો અચ્છા દર્શકોને પણ આઈ થિંક ખબર જ હશે પણ તમારી જે નવી દર્શક મતલબ નવા લોકોને જણાવો એટલું માનીશ કે આઈડિયા હતો મતલબ બિઝનેસમાં તો બહુ બધા આઈડિયા હતા પણ એમાંથી આ એક ગોલાનો એક એવો આઈડિયા છે કે જે અમે ડાયરેક્ટ વિચાર્યું મતલબ આ તો મજાક મજાકમાં ઘણું વિચાર્યું હતું અમે ક્યાં કરશું પણ એક વીકમાં અમે સામાન ભેગો કરીને ડાયરેક્ટ નાખી જ દીધા અમે ઓકે એટલે આમ બધા બેઠા હતા અને પછી હા અમારા મોસ્ટલી બિઝનેસના તો આઈડિયા હતા જ ઓકે પણ એમાંથી ખબર નહોતી કે ગોલાનું કરશું ક્યારે પણ આ બધા સામાન ને બધું અમને મળી રહ્યું એટલે અમે પછી સાહસ કરી નાખ્યું કે ચલો બધું મળ્યું છે તો હવે સાહસ કરી જ નાખીએ એટલે બીજા કેટલા ફ્રેન્ડ્સ હતા તમારી સિવાય ચાર ફ્રેન્ડ છીએ અમે ઓકે બાકી અમારી અમે કોલેજ ફ્રેન્ડ્સ છીએ બધી અમે મતલબ હોસ્ટેલ ફ્રેન્ડ છીએ બાકી ચાર છે મારાથી મોટી છે હું બધા તમને આની ઓકે તમે લોકો ક્યાંથી છો બેઝિકલી બેઝિકલી હું તાલાળાથી છું બીજી એક છે એ પણ તાલાળાથી છે જૂનાગઢ રાજકોટ એન્ડ ભાવનગર ત્યારે કોઈ વર્કિંગ એવું અલાઉડ હતું નહીં બહાર બધું કરવાનું મતલબ કોઈ બી જોબ પણ અલાઉડ નહોતી પછી બહાર નીકળ્યા પીજી માં આવ્યા પછી બધી છૂટછાટ બધી હતી તો પછી વિચાર કર્યો કે આપણે કઈ કાગળ કરશું અમે ઇવન અમે ગયા વર્ષે બોલા કરે તો એક દિવસ પાણીપુરી પણ કરી દીધી છે અમે પણ કોઈને ખ્યાલ નથી એટલો બધો જે પાંચ થી છ આંટી જે લોકો આવ્યા હતા ને પાણીપુરી ખાવા માટે બીજા દિવસે આખું ગ્રુપ લઈને આવ્યા હતા પણ અમે અત્યારે બંધ કરી દીધું કેમ કે ગોલામાં અને પાણીપુરીમાં બંનેમાં વધારે પડતો ટાઈમ લાગ્યો છે એટલે પછી એકચ્યુઅલી ગોલા ગોળાનું આખું શોપ ચાલુ કરવાનો આઈડિયા કોનો હતો તમારા ચાર માંથી એ તો મારો જ હતો હા બીજા બધાને આઈડિયાઝ હતો કે આપણે ક્યાં તો ટ્યુશન ક્લાસીસ કરીએ કે ભાઈ ચલો આપણે બધા એટલા માસ્ટર છે તો ફિઝિક્સ કેમિસ્ટ્રી ભણેલા છે તો બાયોલોજી ને બધું કરેલું છે આપણે સાયન્સના ક્લાસીસ ચાલુ કરીએ હવે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરશું આપણે થોડા એવા સ્ટુડન્ટ તો થઈ જ જાય પણ એ વિચાર કર્યો આમાં કોમ્પિટિશન તો એટલી થઈ થઈ છે ને કે એ વસ્તુ કરતાં આપણે પેલા મની એટલી જોઈએ ને કે આ બધી વસ્તુ તરત ના થઈ જાય આમાં એવું હતું કે મતલબ ત્યારે સીઝન ચાલતી હતી અને મોકા ભેગો ચોખ્ખો લાગી ગયો ઓકે મની ની વાત કરી પૈસા ની વાત કરી તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરી તમે લોકો પર મમ્મી આવે બધા ના પાંચે ના મમ્મી આવે એમાંથી એક ના મમ્મી એવા છે કે જેને વધારે ઇન્વેસ્ટ કર્યું હતું અને બાકી બીજા બધા ના મમ્મી ફૂલી સપોર્ટ કર્યો થોડા થોડા જે ઘટતા હતા એ બધા એમને નાખ્યા એટલે મારા મમ્મીઓને બધીને ખબર જ પપ્પાને કોઈ ખબર જ નહીં પાછળથી ખબર પડી આ બીજું વર્ષ છે ગયા વર્ષે તો પપ્પાને કોઈ ખબર નહોતી મમ્મીને જ ખાલી ખબર હતી આ વખતે બીજા વર્ષે પપ્પાને ખબર હતી ઓકે પણ અને લોકો તરફથી રિસ્પોન્સ કેવો મળે હા ગયા વર્ષે પણ સારો જ હતો જે ટેસ્ટ કરતા હતા બધા માર્કેટિંગ અમે 0% કેમ કે અમારા પપ્પાને ખબર હતી ઘણા ખરા વિડીયોઝ ને ફોટોઝ ને પાડવાનું કહેતા હતા કે તમે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરો તમારી પબ્લિક વધશે ને અમે કીધું હા એમને ખબર છે પણ એક બાજુ ફેમિલીને ના ખબર હોવી અને છતાં માર્કેટિંગ બહુ અચાનક ખબર પડે એના કરતાં અમારે એવું હતું કે અમે ખુદ જાતે બધા બીજા પાસેથી ખબર પડે થોડુંક વધારે ઝટકો લાગે પણ હવે તો ખબર પડી ગઈ છે હવે ખબર પડી પણ અમે માર્કેટિંગ મતલબ અમે છે ને આરજે કૃતાક છે એમને પહેલા તો ઇન્વાઇટ કરે તો તમે અમારો ફર્સ્ટ ટેસ્ટ અમે ક્યારે એવું નતો કીધું કે વિડિયો નું ઉતારો બટ ચલો હા એમને કેસ બધો સરસ લાગ્યો વિડિયો ઉતાર્યો એન્ડ ની ફૂલી સપોર્ટ એમનો મળે આરજે કૃતાક છે ને જે ફૂડી વાળા છે
એમનો બંને. ઓકે, ચેલેન્જીસ કેટલા આવ્યા? આ ચેલેન્જીસ તો બહુ બધા આવ્યા કે કેમ કે સામે ઓલરેડી 4-5 ગોલાવાળા હોય ને ઘણા ખરા આવ્યું કે માર્કેટમાં આવ્યા છે ને પાછી છોકરીઓ છે બધું ઘણું ખરું આવે પણ સાહસ વગર કોઈ સિદ્ધિ નથી એ જાણી ગયા હવે આ બધી વસ્તુ કરતા કરતા. મતલબ એક ટાઈપનું તમે કોલેજીસમાં જઈને MBA કરવા જાઓ છો, આ અમે રિયલ લાઈફમાં કે ઇન્ટર્નશીપ કરીએ છીએ એના જેવું છે. ઇન્ટર્નશીપની સાથે સાથે તમે એન્ટરપ્રેન્યોરશિપ પણ શીખી ગયા છો હવે તો. પણ બહુ સરસ તમારું, અમે તો હમણાં આવ્યા ત્યારે તો ભીડ એટલે અમે તો જગ્યા જ નથી અમને અહીંયા, અમે તો ખાસ 1.5 કલાક ઉભા રહ્યા પછી અમને જગ્યા અમની અંદર આવવા. ઘણા 8 વાગ્યામાં આવી જાય છે, અમારા પૈસા લઈ લો, ઓર્ડર અમને પછી દેજો, કલાક પછી અમને દેજો, પણ અત્યારે હું અહીંયાથી નીકળ્યો છું તો તમને પૈસા હું આપતો એટલે મારો ઓર્ડર ખાલી જસ્ટ નોટ થઈ જાય. નોટ કરાવવા માટે પણ એટલી પડાપડી કરે છે કે હા. અને બધાને જો આટલું બધું ટેસ્ટ, બાકી બધા ઘણા ખરા ગોલાવાળા છે, એવું નથી કે તો એ લોકો મતલબ અમારી જેમ મહેનત કરે, બધા મહેનત કરે છે પણ જે વસ્તુ પબ્લિકને જોઈએ છે તમે ઓલમોસ્ટ આપો છો. જે લોકો દૂર દૂરથી આવે છે એને પાછા રેગ્યુલર કસ્ટમર શા માટે બની ગયા. ઓકે, એટલે તમે વેરાઇટીઝ પણ આપો છો, ક્વોન્ટિટી અને ક્વોલિટી. ક્વોન્ટિટી ક્વોલિટી એ તમારો બિઝનેસ છે. મતલબ તમે જોવો તો આ એરિયો એટલો મતલબ વચોવચ અમદાવાદનો વચોવચ આ એરિયો છે. અમે પહેલા તો એવું ડિસાઈડ કર્યું હતું કે 14 માળે જે છે, અમે પહેલા આઈડિયા ત્યાંથી આ જગ્યા મેં સિલેક્ટ કામ કરી કેમ કે સામે 14 માળની 26 બિલ્ડિંગો છે, એમાંથી એટલીસ્ટ એક ફ્લોર પણ આવી ગયો તો અમારે ખાવા પીવાને યા તો ફીઝમાં નીકળી જશે, યા તો જેટલો ખર્ચો અમે કરી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલું નીકળી જશે. પછી બીજું થાય અને હા, અમારું પહેલું એવું નથી કે કામાં કમાઈ જ લેવું હતું, પણ અમારું એવું પણ છે કે અમે વૃદ્ધાશ્રમમાં અને અંજન મંડળમાં અને હવે અમારી જે અમે દ્વારકાની ટ્રીપ મારવાના છીએ આમનાથી બધી ત્યાં પણ ગૌશાળામાં અમે બધે આ વસ્તુ આપવાના છીએ. આમાંથી જે અમે અમુક પર્સન્ટ કાઢેલા છે કે જે ત્યાં દાન. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. હવે મને છે ને તમારી ટીમ ને ઇન્ટ્રોડક્શન કરાવો. ઓકે સર, આ શ્રુતિ છે એ રાજકોટની છે. ઓકે, હા આ સંજના છે, આ રાજકોટની છે. શ્રુતિ છે મશીન સંભાળે છે પણ હમણાં થોડી ભીડ હોવાથી આ બધી ફ્લેવર્સ માં નાખવામાં પણ હેલ્પ કરે છે. આ સંજના છે એ તાલાળાની છે. ઓકે, મારી જોડે કલર નાખે છે અમે બંને. ગૌરંગ છે, પેલો સંકેત છે એ મારો ભાઈ છે, પેલો મારો સગો ભાઈ છે. ઓકે, એટલે તમને ફેમિલી તરફથી પણ સારો સપોર્ટ. મારો ભાઈ એનું 12th ખતમ થયું છે, બોર્ડની એક્ઝામ ખતમ કરીને અહીંયા હેલ્પ કરાવવા માટે આવી ગયો છે. વાવ, ગ્રેટ. મને છે ને હવે ગોળા વિશે થોડું જાણવું, કેટલી વેરાઇટીઝ ના તમે ગોળા આપો છો? અમારી આગળ 14 એનો ભાવ પણ કહી દો તો. અમારે 14 ફ્લેવર છે, એમાંથી 30 વાળો સ્ટિક ગોળો થી લઈને 270 વાળી મોટા મોટી હિસ છે. ભલે એવું નથી કે અમારી પબ્લિક વચ્ચે ભાવ વધારી દઈએ તો ક્વોલિટી અમે રીઝનેબલ પ્રાઇસમાં અને જેને વધારે અને જે 270 વાળો છે એમાં એવું કોઈ હાઈફાઈ કે એવું હાઈ ફાઈ મટીરિયલ કે એવું વસ્તુ યુઝ નથી કરતા, પણ એક એવી વસ્તુ છે કે જે ફેમિલી લોકો આવે છે ને શાંતિથી એન્જોય કરી શકે એવો ગોળો. આખા ફેમિલીના 4-5 લોકો એક સાથે ખાઈ શકે. જે કાઠિયાવાડી સ્પેશિયલ અને જે નજરાણું છે કાઠિયાવાડ નામ કાઠિયાવાડ નામ એવું છે તો એ કેવી રીતે પાડ્યું? હા, પહેલાં તો અમે બહુ બધા વિચાર કર્યા કે ભાઈ 5 ગર્લ્સ પાડીએ યા તો 5 સ્ટાર પાડીએ, 5 છોકરીઓ છીએ તો પછી એ બધી વસ્તુ. પણ પછી એવું થયું કે ચલો આપણે યુનિક કેક લાવીએ. આપણે અમારા બધાને એવું હતું કે બહાર ખાવા જતા ને તો બી ક્યાંય શાક રોટલી પણ ખાવા જાય ને તો એમ કહે કે અમારા તીખુને તમતું ટેસ્ટ એકદમ ફૂલ્લી સ્વાદિષ્ટ ખાવા જોઈએ બધું. અને એ વસ્તુ અમારે ત્યાં કાઠિયાવાડમાં અમે બહુ ટેસ્ટને યાદ કરતા. અમે બધા અહીંયા સ્ટડી કરવા માટે 4-5 વર્ષ ત્યાં અહીંયા રહીએ છીએ, અમે એ વસ્તુને બહુ યાદ કરતા એટલે અમે કીધું આપણે કાઠિયાવાડને જઈને યાદ કરીએ રાખીએ. કાઠિયાવાડી હોય છે મોટું, રજવાડી કાઠિયાવાડી એવા બધા નામ હોય છે પણ ધ કાઠિયાવાડી મતલબ બ્રાન્ડ જેવું પણ ફીલ થાય અને નામ પણ આપણું કાઠિયાવાડી.
ઓકે, તો આજે જમાવટ સાથે ધ કાઠિયાવાડ, એટલે આમ તો જમાવટ અને કાઠિયાવાડ બંને એકબીજાના પ્રત્યક્ષ છે, તો પણ આજે જમાવટ સાથે ધ કાઠિયાવાડ સાથે જમાવટ કરીશું. ભાઈ મશીન અંદર જાય છે, કોઈ ખાવાનું નથી ને, મશીન અંદર જાય છે. ઓકે, સો શું નામ છે તમારું? એકદમ એકદમ એ જ જોઈએ છે. અરે બોલો બોલો, શું નામ છે? મારું નામ શ્રુતિ વઘાસિયા. ઓકે, તો આટલી બધી મસ્તી કરી રહ્યા છો, તો સાથે બિઝનેસ કરતા કરતા કેટલી મસ્તી કરો છો? મજા આવી રહી છે? હા મજા આવી રહી. હા એ તો બધા આમ જતા રહ્યો તો ના, ખરેખર મજા આવે છે કામ કરવાની, અને બધા કસ્ટમર નો સપોર્ટ પણ સારો મળે છે, અને વેકેશન ટાઈમ છે તો એન્જોય ભી કરીએ છીએ અને કામ ભી કરીએ છીએ. હવે નેક્સ્ટ કોણ? તમે લોકો રોજ ગોળો ખાવ છો? કમ્પલસરી? હા, અમે લોકો ડેઈલી એન્ડિંગ ટાઈમ માં બધા એક એક ડિશ લઈને આવી રીતે બેસી જાય, અને ડેઈલી અમે લોકોને ગોળો ખાવાનું ફિક્સ. ગળું ખરાબ થઈ નહીં થઈ જતું? ના ના, અમારા ગળા ની અમે ગેરંટી આપીએ છીએ કે એનું ગળું ખરાબ નથી થતું. મોસ્ટલી જોઈએ તો ખાવાની બાબતમાં કોઈ ગેરંટી ના લેતા હોય, પણ અમે ગેરંટી લઈએ છીએ 100% એમાં કે અમારા કલર થી ગળું નથી પસંદ.